ઓકે આજે તમને ચેપ્ટર 4 જે છે તમારું એમાં એક વાર્તા આપી છે એ વાર્તા હું તમને કહીશ હે ને વાર્તાનું નામ છે લીલુ પીલુ લીલુ અને પીલુ બે નાના બચ્ચાઓ છે અને એ બંને બચ્ચાઓની વાર્તા હું તમને કહું છું હે ને બે બચ્ચા એકનું નામ હતું લીલુ અને એકનું નામ હતું પીલુ લીલુ લીલી વસ્તુ ખાતું હતું લીલુ હતું ને એ બધું લીલી વસ્તુ જ ખાય લીલી વસ્તુ મતલબ ગ્રીન હે ને જેનો કલર ગ્રીન હોય એ વસ્તુ જ લીલું ખાતું હતું અને પીળું હતું એ બધી યલો વસ્તુ ખાતું હતું હે ને યલો કલરની જે બી વસ્તુ હોય એ ખાતું હતું બરાબર લીલું લીલી વસ્તુ ખાતું હતું પીળું પીલું પીળી વસ્તુ ખાતું હતું એક દિવસ લીલુંએ એક ઝાડ પર કંઈક લીલું લીલું જોયું અને તેને ખાઈ લીધું લીલુંને ખબર નથી કે આ વસ્તુ શું છે પણ ઝાડ પર જઈ એને કંઈક લીલી વસ્તુ દેખાઈ મતલબ કે ગ્રીન વસ્તુ દેખાઈ અને એને એ ગ્રીન વસ્તુ ખાઈ લીધી પછી શું થયું એ તો મરચું હતું મરચું કેવું લાગે તીખું લાગે પછી લીલુંનું શું થયું હશે તીખું લાગ્યું હશે ને એ તો બૂમો પાડવા માંડ્યું હશે અરે બાપરે તીખું લાગ્યું તીખું લાગ્યું તમે એવું કરો છો ને તીખી વસ્તુ ખાવ કઈ એમાં બી મરચું ખવાઈ જાય તો કેવું થાય તીખું લાગે ને પછી તો હા એવું થાય ને પછી પાણી પીવું પડે પછી ખાંડ ખાવી પડે કંઈક ગળ્યું ગળ્યું ખાવું પડે કંઈક ગળ્યું ગળ્યું ખાવું પડે ને હે ને તો લીલુંએ ઝાડ ઉપર કંઈક લીલી વસ્તુ જોઈ અને એને ખાઈ લીધું તો ખાઈ લીધું તો નીકળ્યું શું એ તો મરચું હતું અને એને તો શું થયું મરચું ખાધા પછી તીખું લાગ્યું હે ને લીલુંની જીભ પર બળતરા થવા માંડી આપણે જીભ ઉપર બળતરા થાય ને તીખું કહીએ એટલે બધું તીખું તીખું લાગે ને એને બળતરા થઈ કહેવાય શું કહેવાય બળતરા થઈ કહેવાય તે રડવા લાગ્યું રડાતું હશે કઈ તીખું લાગે માં રડાય આપણે તો બહાદુર બચ્ચા ના આપણે થોડી રડીએ ના રડાય ના દેખો આયુષી આજે નથી રડતી ના એ ગુડ ગર્લ છે જે રડે કોઈ રડે નહીં હે ને પણ લીલુંને તો મરચું ખાધા પછી જીભ ઉપર બળતરા થવા માંડી એટલે એ તો રડવા લાગ્યું તેની મમ્મી દોડતી દોડતી આવી અને પીલુ પણ ભાગ્યું એની મમ્મી દોડતી દોડતી આવી કે લીલુ કેમ રડવા લાગ્યું લીલુ બી ભાગીને એની મમ્મી બાજુ ભાગ્યું હે ને એ પણ એની મમ્મીની બાજુ ભાગ્યું કે મને તીખું લાગ્યું તીખું લાગ્યું હે ને તમે રડો તો તમારી મમ્મી પણ આવે ને તમારી પાસે હા પછી શું કર્યું પીલુએ પીળા રંગનો ગોળનો ટુકડો લઈ અને લીલુને આપી દીધો ગોળ ખાઈએ તો બી મીઠું મીઠું લાગે ને રોજ રોજ થોડો ગોળ ખાવાનો બધાય આપણે જમવા બેસીએ ને ત્યારે મમ્મીને કહેવાનું કે એક ટુકડો ગોળ આપો અમને અને બધાએ રોજ થોડો ગોળ ખાવાનો એનાથી બહુ બધી તાકાત આવે ચોકલેટ નહીં ખાવાની ચોકલેટની જગ્યાએ શું ખાવાનું ગોળ ખાવાનું ગોળ ખાવાથી શું આવે તાકાત આવે તાકાત કેવી રીતે આવે આપણામાં બહુ બધું લોહી બને હે ને એટલે આપણામાં તાકાત આવે પણ લીલુંએ મરચું ખાધું હતું એને તીખું લાગતું હતું એટલે પીળું ભાગતું ભાગતું આવ્યું અને એને એને ગોળ ખવડાવ્યો ઠીક છે લીલુંએ ઝડપથી ગોળ ખાધો
તેનાથી મોમાં બળતરા બંધ થઈ ગઈ અને મમ્મીએ કર્યું પોતાની ગોદમાં લઈને વાલ કર્યું. તમને કરે છે ને મમ્મી વાલ, હે ને? તમને તો ટીચર બી કરે છે, હે ને? ટીચર બી કરે છે ને. તો હવે પછી આ વાર્તા પરથી શું ખબર પડે? જેને આપણે જાણતા ન હોય ને એ વસ્તુ એકદમથી ખાઈ નહીં લેવાની. ક્યાંય કશું દેખાતું હોય આપણને અને આપણને એવી ઈચ્છા થઈ જાય ચલો તોડીને ખાઈ લઈ ઝાડ ઉપરથી યા કંઈ પડેલું, ખાઈ લેવાનું નહીં. પછી લીલું જેવું થાય, લીલુંને ખબર નથી આ શું છે, એ હતું મરચું અને લીલુંએ ખાઈ લીધું. પછી એની જીભમાં બળતરા થઈ અને રડવા લાગ્યો, હે ને? તો હવેથી આપણે એ કરવાનું નહીં. ઓકે ઓકે.